બનાસકાડા જિલ્લામાં રાજકીય નેતાઓની રહેમ નજર હેઠળ હવે સરકારી કર્મચારીઓ પણ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે અને એકાદ નેતાને સાચવીને આવા ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટાચાર કરવામાં બેફામ બની જતા હોય છે જાણે કે તેમને ભ્રષ્ટાચાર કરવા માટેનું લાયસન્સ મળી ગયું હોય ત્યારે આજે આપણે એક એવા જ અધિકારીની વાત કરીશું કે જે પહેલા ડીસા અને હવે બનાસકાડા જિલ્લામાં વિવિધ સરકારી કચેરીઓમાં દિમકની ચોંટીને બેઠો છે અને ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે જી હા આ અધિકારીનું નામ છે એચ કે લિંબાચિયા આ મહાશયની વાત કરવામાં આવે તો પહેલાં ડીસા તાલુકાના પંચાયતમાં બાંધકામ વિભાગમાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને તેમની આ જવાબદારી તેમને કેવી નિભાવી છે તે સૌ કોઈ જાણે છે નેતાઓની સાથે ગરોબો રાખવો અને મોંઘી મોંઘી ભેટો આપવી તે આ લિંબાચ્ય સાહેબની ટેવ છે અને આ મોંઘી ભેટોમાં તેમને મળે છે નેતાઓની છત્રછાયા આમ તો સરકારી વિભાગમાં અધિકારીઓને નિયત કરવામાં આવેલા સમયગાળા બાદ બદલી કરી દેવામાં આવે છે પરંતુ ડીસા અને બનાસકાંઠા જિલ્લામાં ગૂંદની જેમ ચોંટેલા એચકે લીંબાચિયાની બદલી ડીસા બહાર થતી નથી તો તેમના પર કોના આશીર્વાદ હોય કે તેમને બદલવામાં આવતા નથી ડીસા તાલુકા પંચાયતમાં લિંબાચીયાને આચરેલા ભ્રષ્ટાચારના પૂરતા પુરાવા અમારી પાસે છે અને હવે તો આ અધિકારીને મોકળું મેદાન મળી ગયું હોય તેમ અત્યારે એકસાથે ચાર ચાર જવાબદારીઓ સાંભળીને સરકારની તિજોરીને લૂંટી રહ્યો છે ડીસા અને કાકરેજના ઇટીવીટી ડેપ્યુટી ઇન્જનેર ડીસાના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇન્જનેર અને જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ નાયબ કાર્યપાલ તરીકેનો ચાર્જ સંભાળી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં તંત્રને શું આ એક જ અધિકારીમાં કુશળતા દેખાય છે બનાસકાંઠા જિલ્લામાં અન્ય કોઈ ક્વોલિફાઈડ અધિકારીઓ જ નથી કે તમામ જગ્યાઓનો ચાર્જ એક અધિકારીને સોંપવામાં આવે અને તે પણ એવા અધિકારીને કે જેના પર ભ્રષ્ટાચારના અસંખ્ય આરોપો લાગેલા છે વહીવટી તંત્ર જ્યારે મહત્વની જવાબદારીઓ પર આવા ભ્રષ્ટ અધિકારીઓની નિમણૂક કરે ત્યારે પરિણામ શું આવે તે સૌ કોઈ સમજી શકે છે ત્યારે શું આવા અધિકારીને મહત્વની જવાબદારી સોંપવા પાછળ કોઈ રાજકીય નેતામાં અંગત હિતનો જવાબદાર નથી ને